वडनगरा नागर ज्ञातिना तेजस्वी तरलाओं ने सम्मानित करवा माटे इनाम वितरण समारोह योजायो हतो। वडनगरा नागर ज्ञातिना धोरण 10 अने 12 तेमज स्नातक अने अनुस्नातकना तेजस्वी विद्यार्थियों ने सम्मानित करवा माटे विठलेश्वर महादेव मंदिर नागर सेवक समुदाय द्वारा आयोजन करवामां आव्युं हतुं। आ इनाम वितरण समारोह में उपस्थित महानुभावोना हस्ते तेजस्वी तरलाओं ने सम्मानित करी इनाम प्रोत्साहित आपवामां आव्युं हतुं। मेडिकल रिप्रेजेंटेटिव तरीके અને એ પણ પપ્પા એમએસસી કરવાનો આગ્રહ ન કરે એટલા માટે કામ કર્યું અને બાદમાં છે એલઆઈસી 8 ગ્રામ અને 17-18 ઓફિસોના ભ્રમણ પછી અત્યારે મેનેજર પોલિસી સર્વિસિંગ તરીકે સુરતમાં ફરજ જળવાઈ રહ્યો છે। આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપનાથી શરૂઆતથી જ ફાધર પ્રેસની દુનિયા સાથે એસોસિએટેડ હોય સિંગર તરીકે 22 વર્ષ કામ કર્યું। આકાશવાણી પર જિલ્લાનો સમાચાર પત્ર લખી મોકલવાનો ઘણી બધી નાની મોટી ચૂંટણીઓ કવર કરવાનો અનુભવ એમણે લીધેલો છે। સ્થાનિક દૈનિક સૌરાષ્ટ્ર સમાચારના શેર યોજાયેલા આજના કાર્યક્રમમાં મારી જેવા બેઝિકલી બેક સ્ટેજના આર્ટિસ્ટને લેવલે બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ જ ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ કોંગ્રેચ્યુલેશન। મિત્રો, ભણેલી બુક્સથી માંડીને અનેક યુટ્યુબથી માંડીને ઘણું બધું વાંચવા સાંભળવાનું હોય છે। વાંચવાથી કદાચ તમને પરીક્ષાનો માર્ક વધારે તમારા પ્રમાણે કેવું પડશે તો એનાલિસિસ કરવાની કેવું પડશે અને એનાલિસિસ કરવાની કેવું પડશે તો ઓબ્જેક્ટિવલી ઓપિનિયન ફોર્મ કરવાની કેવું પડશે જે તમને જાણતા હશો કે ગયા રવિવારે તે અમદાવાદમાં અમારો એક પ્રોગ્રામ હતો આપણા ભાવનગર નાગર મિત્ર મંડળનો, થોડો એન્ગેજ હતો, થોડી ઓછી વાત થઈ શકી શ્યામલભાઈ સાથે, પછી ખાસ પ્રદીપભાઈ જોડે પણ વાત થઈ, ખાસ અમારી લાગણીને માન આપીને આવ્યા હતા એટલે એમને મન સગેનું થાય અને ભાવનગર જ્ઞાતિની અંદર જ્યારે મને બોલવાનો ચાન્સ મળે એ જ મારા માટે બહુ મોટી સૌભાગ્યની વાત છે। અને હું એક કાર્યકર જ છું એટલે આમ બેસવું પણ ઘણીવાર ઓડ લાગતું હતું, કારણ કે સામાન્ય રીતે જેમ ટીમ છે એમ જ અમે કામ કરતા આવીએ છીએ અને એ જરૂરી પણ છે। બે ત્રણ ખાસ અગત્યની વાત કહીશ જે આ 10th 12th કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવાવાળા સ્ટુડન્ટ્સ એમના માટે, હા એટલું ચોક્કસ છે કે પાછળ કેલેન્ડર નહીં બદલાય, ચિંતા ના કરતા બધાને કહી દો, કારણ કે ટીચરને માઇક આપવું એ બહુ મુશ્કેલ છે, કેલેન્ડરો બદલાઈ જતા હોય છે। એટલું ચોક્કસ કહીશ કે સફળતા એ સુખની ચાવી નથી, સુખ એ સફળતાની ચાવી છે અને તમે જીવનનો પહેલો પડાવ 10th અને 12th ખૂબ જ સારી રીતે પૂરો કર્યો છે। જિંદગીની સીડી હજી ઘણી લાંબી છે, ઘણી બધી સ્ટ્રગલ આવશે પણ ક્યારેય હિંમત નહીં હારવાની, કારણ કે હું હંમેશા કહેતો હોઉં છું કે જસ્ટ બિકોઝ સમથિંગ ઇઝ ડિફિકલ્ટ ડઝન્ટ મીન યુ શુડન્ટ ટ્રાય, ઇટ મીન્સ યુ શુડ જસ્ટ ટ્રાય હાર્ડર। નાના હતા ત્યારે ઘણી બધી વાતો સાંભળતા ભાવનગરની, અહીંયા ઘણો બધો અનુભવ પણ છે, અહીંયા ઘણું બધું બાળપણ અને કોલેજ સુધી રેગ્યુલર આવવાનું પણ થયું છે અને આ શિવ શક્તિ હોલ બન્યો ત્યારથી ખબર છે, કારણ કે સામે જ સ્વર્ગસ્થ દક્ષેન્દ્રભાઈ મહેતાનું ઘર એટલે ત્યાં ઘણા બધા અમે જમવા આવતા એટલે આ હોલને જ્ઞાતિ વિશે ઘણી બધી જાણકારી મળે। ખાસ વિદ્યાર્થીઓના પક્ષે એટલું ચોક્કસ કહીશ કે ખૂબ જ મહેનત કરો, જે તમારી એચિવમેન્ટ છે, જે તમારો ગોલ છે, ડ્રીમ હંમેશા ઊંચું રાખજો। ધીરુભાઈ અંબાણીનો કેસ બહુ જાણીતો છે કે ધીરુભાઈ અંબાણી કદાચ તમારી ઉંમરમાં જ 16-17 વર્ષની ઉંમરે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરવાનું કામ કરતા અને શેઠ ખુરશીએ બેઠા હોય અને એ પેટ્રોલ પૂરતા હોય, કદાચ આપણે એ જગ્યાએ આવીએ તો એવું વિચારીએ કે ભવિષ્યમાં આ પેટ્રોલ પંપનો માલિક હું બનું, પણ ધીરુભાઈ અંબાણીએ નહોતું વિચાર્યું, આપણે એવું વિચાર્યું કે આ પેટ્રોલ પંપનો માલિક નહીં, પેટ્રોલ જ્યાંથી નીકળે છે
અને આ કોઈ હું ભાષણબાજી માટે નથી આવ્યો, ખાલી તમને વિશ કરવા માટે. તમારી એચિવમેન્ટ હજી ખૂબ જ સારી રહી, અને જે માર્કેટમાં જઈએ છીએ ત્યારે પર્ટિક્યુલર આપણા નાગરો વિશે ખાસ જે લોકોની લાગણી છે, જે આપણને રિસ્પેક્ટ મળે છે, એ કદાચ આ કિડ્સને ખબર નથી. હું માર્કેટમાં ઘણું બધું છું, મને ખ્યાલ છે કે નાગર છે કહો આવી જાય, ક્યાંય તમે રોકાતા નથી. એટલે એ આપણા સંસ્કારો જે આપણને બાળપણથી મળેલા છે, જન્મજાત મળેલા છે, આપણા DNAમાં છે. અને મેં ગયા રવિવારે પણ કીધું કે સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે રાજા રજવાડાઓ ભેગા કર્યા ત્યારે પંડિત નહેરુએ પૂછ્યું એમને કે તમે આ બધી જવાબદારી વહીવટદાર તરીકે કોને નીકળ્યા, તો મોટાભાગના નાગરો હતા. અને એમના એક રહસ્યમય મંત્રી આપણા નાગર નીલમભાઈ ભુજ, કે જેમણે બહુ મોટું કામ કરેલું. એટલે પંડિત નહેરુએ પૂછ્યું નાગરોને કેમ, તો એમણે એમ કીધું કે નાગરો પોતાના ઉપરી અધિકારીને વફાદાર હોય છે, કોઈ પક્ષને કે વ્યક્તિ વિશેષ તરીકે નહીં. એટલે આપણી લાક્ષણિકતા છે આ, જાણજો સમજો. જીવન ખૂબ જ સારું છે, તમે આ બહુ સરસ એચિવ કરી રહ્યા છો અને હજી કરશો, અને જેટલું ભણાય એટલું ભણી લેજો. આ તો કલા નગરી છે ભાવનગર, કલાની સાથે જે તમારો અભ્યાસ એ પણ ખૂબ જ સુંદર રહે. વિભીષ, વન્સ અગેન દરેક કમિટી મેમ્બર કે જે ઓર્ગેનાઇઝ કરે છે એમનો ફરી આભાર માનું છું. થેન્ક યુ.